नमस्कार समाचारों साथे हूं छु हिना। सौ प्रथम वात करे महत्वना समाचार नी, तो हाल में एक महत्वना समाचार मळी रह्या छे तेना उपर नजर करे। नकली जज मोरिस सेम्युअल क्रिश्चियन मामले वधु एक खुलासो सामे आव्यो छे। तो नकली जज मोरिस एमिरल क्रिश्चियन ने लईने वधु एक खुलासो थयो छे। गुजरात हाईकोर्टे नकली जज सामे कंटेप्ट ऑफ कोर्ट नी नोटिस जारी करी छे। वर्ष 2006-2007 ना एक विवाद में नकली जजे नकली हुकुम कर्यो हतो। फाइनल अवॉइडिंग एटले के आखरी हुकमना नामे करेला ऑर्डर में 11,25,00,000 रुपया चूकवा आदेश कर्यो हतो। तो आरोपीए आर्बिट्रेशनर ना नामे 15,00,000 रुपया जमा करावा पण आदेश कर्यो हतो। समग्र मामले जीएमडीसी द्वारा गुजरात हाईकोर्ट में अपील करवामां आवी हती। नियम मुजब कोई पण व्यक्ति पोतानी जात ने आर्बिट्रेटर तरीके जाहिर करी शके नहीं, ते प्रकारे हाईकोर्टे हुकुम कर्यो हतो। समग्र मामले 3/9/2015 ना रोज मोरिस ने रूबरू हाईकोर्ट में हाजर रहवा फरमान कर्यु हतु। कोर्टना हुकुम बाद पण कोर्ट में गैरहाजर रही बरोबर हुकुम करवानुं चालू राख्यु हतु। हाईकोर्ट समग्र घटना ने गंभीर जणावी आखरी हुकुम ने रद्द कर्यो हतो। कोर्टे मोरिस ने आ प्रकारे भविष्य में न करवा माटे चेतवनी आपी। कोर्टनी चेतवनी बाद पण मोरिस द्वारा लोकोने छेतरवानी घटना सामे आवी छे। तो संवाददाता धवल अपनी साथ जोड़ाया छे। धवल, नकली जज अने नकली ऑर्डर आजे सामे आव्यो छे, आखुं कौभांड अत्यारे शुं अपडेट? जी चौक्स बात करीएमओ अधिकारी नकली सीएमओ अधिकारी नकली आईपीएस नकली आईएस हवे जे जोवा मळी रह्यो छे नकली जज अने नकली कोर्ट। जी चौक्स त्यारे गई काले सेशन्स कोर्ट द्वारा कारण पुलिस स्टेशन अरजी अपरियाद नोधाई नकली जज मोरिस क्रिश्चियन मामले खुलासो थतो जोवा मळी रह्यो। गुजरात हाईकोर्टे वर्ष 2015 नकली जज सामे कंटेप्ट ऑफ कोर्ट एटले के कोर्टना तिरस्कारनी नोटिस पण काढवामां आवी हती। 2006-2007 नी अंदर एक नकली जज विवाद में नकली हुकम द्वारा करवामां आव्यो हतो। फाइनल अवॉर्डिंग एटले के आखरी हुकम नामे करेला ऑर्डर में 11,25,00,000 रुपया चूकवा माटे आदेश पण करवामां आव्यो। तेने ज लईने आर्बिट्रेशन नामे 15,00,000 रुपया जमा करावानो पण आदेश कर्यो हतो। ते समग्र मामले जीएमडीसी द्वारा गुजरात हाईकोर्ट में अपील करवामां आव्यो। तेने ज गुजरात हाईकोर्टे આજે મોરિસ ક્રિશ્ચિયન છે તેને હાજર એવા ફરમાન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ તે હાજર ન તો રહી શક્યો, એટલે કે કહી શકાય કે કોર્ટના હુકમ બાદ પણ કોર્ટની અંદર તેની ગેરહાજરી જોવા મળતી હતી। હાઈકોર્ટે સમગ્ર બાબતને ગંભીર ગણાવીને આખરી હુકમ જે કરવામાં આવ્યો હતો તેને રદ પણ કર્યો હતો, પરંતુ કોર્ટે મોરિસ ક્રિશ્ચિયનને એક ચેતવણી પણ આપી હતી કે આ પ્રકારની જે કામગીરી છે તે ન કરવામાં આવે, પરંતુ ત્યારબાદ પણ જે મોરિસ ક્રિશ્ચિયન છે તે આ પ્રકારની કામગીરી કરતો હતો તે પણ વાત કોર્ટના ધ્યાને નથી આવી। ત્યારબાદ 2024 ના રોજ આ સમગ્ર બાબત કોર્ટના ધ્યાને આવી હતી। ત્યારબાદ ભદ્રા સેશન્સ કોર્ટના જે રજિસ્ટ્રાર છે તેમના દ્વારા કારણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે ઓર્બિટેટરની નિમણૂક છે તે એક જજ દ્વારા કરવામાં આવતી છે, કોઈ પણ સામાન્ય વ્યક્તિની નિમણૂક ઓર્બિટેટર તરીકે કરવામાં નથી આવતી, પરંતુ આ વ્યક્તિ કોઈ જજને ભલામણ વગર કે કોઈ જજ દ્વારા નિમણૂક કર્યા વગર જ પોતે પોતાની જાતને ઓર્બિટેટર તરીકે સાબિત કરતો હતો, અને ત્યારબાદ તેને ગાંધીનગર સીટ જે કોર્ટ જેવું આખું સમગ્ર કહી શકાય કે સ્ટ્રક્ચર છે તે ઉભું કરવામાં આવ્યું હતું। નકલી વકીલ રાખવામાં આવ્યા હતા, નકલી જવાજ રાખવામાં આવ્યા હતા, તમામે તમામ વસ્તુ ત્યાં નકલી ઉભી કરવામાં આવી હતી। જેમ ગુજરાત હાઈકોર્ટની અંદર જે જજનું ડાયસ હોય છે તે પ્રકારનું સમગ્ર ડાયસ પણ બનાવવામાં આવ્યું હતું। જે અશોક સ્તંભ હોય છે જે તમામે તમામ કોર્ટની અંદર જોવા મળતો હોય છે તે અશોક સ્તંભ પણ રાખવામાં આવ્યો હતો ત્યાં આગળ, અને સમગ્ર કોર્ટનું સ્ટ્રક્ચર પણ ત્યાં ઉભું કરવામાં આવ્યું હતું। જે પ્રમાણે કારંજ પીઆઈ છે તે કારંજ પીઆઈ સાથે વાત થઈ હતી ત્યારે તેમને પણ કહ્યું હતું કે જે આ સમગ્ર સ્ટ્રક્ચર છે તે બંધ પડેલી જે જગ્યા હતી સરકારી ત્યાં આગળ વ્યક્તિ ચલાવતો હતો, એટલે કોઈને પણ શંકાના દાયરામાં ના આવી શકે, કારણ કે ક્યાંક ને ક્યાંક બંધ પડેલી જગ્યા ઉપર પણ એકાદી કોર્ટ ચાલતી હોય છે ત્યાં આગળ કોઈ રજિસ્ટ્રાર કે કોઈ પણ કોર્ટના સભ્ય બેસતા હોય છે, પરંતુ આ વ્યક્તિ જે છે તે બંધ પડેલી જગ્યા ઉપર
સમગ્ર પોટ છે તો મોરિસ ક્રિશ્ચિયન ચલાવતો હતો એટલે કે કહી શકાય કે મોરિસ ક્રિશ્ચિયન ને લઈને વધુ જે ખુલાસાઓ છે 2 વાગે જોન ટુ ડીસીપી જે પ્રેસ કરી રહ્યા છે પ્રેસ ની અંદર વધુ માહિતી આપવામાં આવશે કેટલા સમજ્યા તોફાન ચાલતું હતું કેટલા ઓર્ડર છે તે આ વ્યક્તિ પર કરવામાં આવે છે કેટલી જમીનોને ચૂનો લગાડવામાં આવ્યો છે અને કાલે કોર્ટે જ્યારે ફરિયાદ નોંધાવતી હતી ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે અમદાવાદ કલેક્ટર છે મહેસૂલ સચિવ છે રેવન્યુ સચિવ છે તમામને ફરિયાદની કોપી મોકલી આપવામાં આવે કારણ કે ફરિયાદની અંદર કેટલા કેટલા હુકમો કરવામાં આવે છે કેટલી સરકારી જમીન છે તેને ચૂનો લગાડવામાં આવ્યો છે તેની પણ માહિતી મળી શકે તે તમામે તમામ બાબતની ખાતરી છે જે અત્યારે હાલ કોર્ટને પોલીસ સ્ટેશન તબક્કે આપવામાં આવ્યું છે અને વધુ વાત કરવામાં આવે તો મોરિસ ક્રિશ્ચિયનને બપોરે 3 વાગ્યા બાદ અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને પોલીસ 14 દિવસના જે રિમાન્ડ છે તે માંગી શકે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. જી ના જી ધવલ આભાર.